દાહોદ જિલ્લામાં માનવભક્ષી દીપડાનો આતંક ફરી સામે આવ્યો છે. દીપડાએ ફરી એક મહિલાનો જીવ લીધો છે. ધાનપુર તાલુકાના ભાણપુર ગામે વહેલી સવારે 50 વર્ષીય મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો. લાકડા વીણવા ગયેલી મહિલાને દીપડાએ ફાડી ખાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. બીજી બાજુ માનવભક્ષી દીપડાએ અત્યાર સુધીમાં 3 લોકોને મારી નાખ્યા છે, જ્યારે અન્ય 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સૌથી ચોંકાવનારી અને મહત્વપૂર્ણ બાબત એ છે કે વન વિભાગે દીપડાને ઝડપવા માટે 8 પાંજરા મૂક્યા છે અને વન વિભાગના 150 કર્મચારીઓ કામે લાગ્યા છે. છતાં પણ આજે માનવભક્ષી દીપડાના હુમલાની ઘટનાને પગલે એક બાજુ તંત્રની નિષ્ક્રિયતા સામે આવી છે, તો સાથે જ અન્ય એક મહિલાનો ભોગ લેવાયો છે. ના કરો એને પકડવા માટે પાંદરા મૂક્યા, પણ પાંદરાની અંદર આવતો જ નથી. અને બહુ ત્રાસ છે અમને, ગામ લોકોને, કે ગામમાં અમે બહાર ઘરની બહાર બહીને નથી નીકળી શકતા. જુદી જુદી અમારી રેન્જમાંથી ટીમો બોલાવીને એના જે વલનરેબલ એરિયાઝ છે કે જ્યાં દીપડાએ જે બનાવ બન્યા છે, તે સિવાય બી જ્યાં જગ્યાએ દીપડાનું ઇન્ડાયરેક્ટ સાઇટિંગ જોવા મળે છે, ત્યાં ત્યાં અમારા દ્વારા કુલ 7 જગ્યાઓએ પિંજરા મૂકવામાં આવ્યા છે. લોકોને બી જાગૃત કરવામાં આવી રહ્યા છે કે તે લોકો હાલ જંગલમાં કોઈ બી કારણોસર ન જાય, તેમજ લોકો સમૂહ બનાવીને રહે. વન વિભાગ મારફતે જુદા જુદી જગ્યાએ આ દીપડાને પકડવા માટે પિંજરા મૂકવામાં આવ્યા છે. વધુ પડતી ઇન્જરી ન થાય અને તેના માટે એને ટ્રાન્ક્યુલાઇઝર ગનની મદદથી બેભાન કરી નજીકના સારવાર સેન્ટર પર આપણને રિફર કરવાનો થતો હોય છે. 10 પોંગરા મૂક્યા છે સાહેબ દીપડા માટે, અમે કોશિશ કરી રહ્યા છે. અમારો સ્ટાફ 10 છે સાહેબ, 200-150 સ્ટાફ છે અમારી પાસે. એના માટે અમે દીપડા માટે ટ્રાય કરી રહ્યા છે,